हेलो स्टूडेंट, लास्ट लेक्चर में आपणे लिंगी प्रजनन विषे थोड़ी माहिती मेळवी हती अने त्यारबाद आपने सपुष्पी वनस्पति में लिंगी प्रजनन जोयुं अने युवावस्थाना लक्षणों आपने जोया हता। हवे आपणे अहीं जोईए नर प्रजनन तंत्र तेनी आकृति साथे आपणे अहीं जोईए। चलो, प्रजनन कोष उत्पादित करनारा अंग तेमज जनन कोषनो फलनना स्थान सुधी पहोंचाड़वाड़ा अंग संयुक्त स्वरूपे नर प्रजनन तंत्रनी रचना करे छे। तो के नर प्रजनन तंत्र एटले शू? तो के जनन कोषो उत्पादित करनारा अंग, जे जनन कोषो उत्पन्न करे छे ते अंग थी लईने जनन कोषोनो फलन सुधी, फलननी क्रिया ज्यां थाय छे त्यां सुधी जे स्थळांतर करे छे ते अंगने संयुक्त स्वरूपे नर प्रजनन तंत्रनी रचना कहे छे। नर प्रजनन तंत्रना मुख्य भागो विषे जोईए। शुक्राशय, मूत्रवाहिनी, शुक्रवाहिनी, मूत्राशय, प्रोस्टेट ग्रंथि, शिश्न अने मूत्रमार्ग तेमज वृष्णकोथळी अने शुक्रपिंडनो समावेश थाय छे। અહીંયા જુઓ, શુક્રપિંડ જે નીચે બતાવેલું છે, શુક્રપિંડ નરમાં શુક્રપિંડો જોડીમાં ઉરુતર ગૃહાની બહાર વૃષ્ણ કોથળીમાં આવેલ છે। તો કે શુક્રપિંડનું સ્થાન ક્યાં છે? તો કે નરમાં શુક્રપિંડો જોડીમાં, એટલે કે બે જેમ ચપ્પલ જોડીમાં હોય છે તે રીતે જોડીમાં ઉદર ગૃહાની બહાર, એટલે કે પેટની બહાર વૃષ્ણ કોથળીમાં આવેલ છે, જે અહીંયા બતાવેલી છે। વૃષ્ણની કોથળી છે, આ જે બહારની રચના જે બતાવી છે વૃષ્ણ કોથળી છે, અને તેની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલ હોય છે। શુક્રકોષોના કારણ કે કેમ બહાર આવેલું હોય છે? કારણ કે શુક્રકોષોના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે। આપણે જાણીએ છીએ અહીંયા કે શુક્રકોષો શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે, તો કે એ શુક્રકોષોના ઉત્પાદન માટે જરૂરી તાપમાન એ શરીરના તાપમાન કરતાં કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ। માટે તે ઉરોદર, એટલે કે શરીરની બહારના ભાગમાં ઉરોદર ગૃહાની નીચે ઉષ્ણ કોથળીમાં આવેલ છે। ત્યારબાદ આગળ જોઈએ, શુક્રપિંડમાંથી શુક્રકોષનું નિર્માણ તેમજ સ્ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવનું પણ નિર્માણ થાય છે। અહીંયા આગળ શુક્રપિંડમાંથી શુક્રકોષ તો ઉત્પન્ન થાય છે, સાથે સાથે નર માટે જવાબદાર અંતઃસ્રાવ સ્ટેસ્ટોસ્ટેરોનનું પણ નિર્માણ થાય છે। ત્યારબાદ આગળ જોઈએ, સ્ટેસ્ટોસ્ટેરોન છોકરાઓ એટલે કે નરમાં યુવા અવસ્થાના લક્ષણોનું નિયંત્રણ કરે છે। જે નર માટે જવાબદાર જે લક્ષણો છે એ લક્ષણોનું નિયંત્રણ પણ કોણ કરે છે? સ્ટેસ્ટોસ્ટેરોન કરે છે। ત્યારબાદ જોઈએ બીજું, શુક્રવાહિનીઓ। શુક્રવાહિનીનું કાર્ય શું છે? શુક્રપિંડ વિશે જોયું, હવે જોઈએ શુક્રવાહિનીઓ। શુક્રપિંડમાંથી નિર્માણ પામતા શુક્રકોષનું વહન કરે છે। શુક્રવાહિનીઓ મૂત્રાશયથી આવનારી નળીની સાથે જોડાયેલ એક સંયુક્ત નળી બનાવે છે। આ શુક્રવાહિની એ શું છે? તો કે એ શુક્રપિંડમાંથી નિર્માણ પામતા શુક્રકોષનું વહન કરવાનું કાર્ય કરે છે। સાથે સાથે બીજું શું છે? તો કે શુક્રવાહિનીઓ એ મૂત્રાશયથી આવનારી નળી સાથે પણ જોડાયેલ છે, આમ તે સંયુક્ત નળી બનાવે છે। એટલા માટે શુક્રકોષ એન્ડ મૂત્રાશય મૂત્રવહન માટેનો માર્ગ એક જ હોય છે। આમ નરમાં મૂત્રમાર્ગ એટલે કે મૂત્ર અને જનનકોષો એટલે કે શુક્રકોષોનું સંયુક્ત વહન કરે છે। આગળ જોઈએ, પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિનીમાં ઠાલવે છે। પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એ અને શુક્રાશય બંને પોતામાંથી જે સ્રવિત થતો સ્ત્રાવ છે એ શુક્રવાહિનીમાં ઠાલવે છે, જે શુક્રકોષોની તરલતા માટે પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે। અને જે શું કાર્ય કરે છે? તો કે જે શુક્રકોષોની તરલતા માટે પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે। શુક્રકોષોના વહન માટે જે તરલ પ્રવાહીવાળું માધ્યમ હોવું જોઈએ તે અહીંયા પ્રોસ્ટેટ અને શુક્રાશય જે છે એ પૂરું પાડે છે।
परिणाम स्थलांतर सरळताथी थाय छे, जेथी शुक्रकोषनुं स्थलांतर सरळताथी थई शके। केम? तो के तरल माध्यम मळे छे अने तेनुं वहन झड़पथी थाय माटे। સ્ત્રાવમાંથી શુક્રકોષોને પોષણ મળે છે અને એ જે સ્ત્રાવ કરે છે પ્રોસ્ટેટ એન્ડ શુક્રાશય, એ સ્ત્રાવમાંથી શુક્રકોષોને પોષણ મળે છે। અને સી ત્રીજું શુક્રકોષ, તેની સંરચનામાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ એટલે કે ડીએનએ હોય છે। શુક્રકોષમાં શું હોય છે? તો કે શુક્રકોષમાં તેના આનુવંશિક લક્ષણો, જે આપણે જ કહીએ છીએ કે તેની માતા જેવો છે, તેના પિતા જેવો છે, તો કે એ આનુવંશિક લક્ષણોનું વહન તેની અંદર થાય છે અને તે ડીએનએ જે છે એ તેના શુક્રકોષમાં આવેલા છે, જે પિતૃકોષોનું માર્ગદર્શન કરે છે। લાંબી પૂંછડી હોય છે અને જે તેના માંદા પ્રજનન કોષોની તરફ તરવામાં મદદરૂપ કરે છે। અને ડીએનએની પાછળ, શુક્રકોષોની પાછળ જે છે લાંબી પૂંછડી જેવી રચના હોય છે, જે શું કરે છે? તો કે માંદા પ્રજનન કોષોની તરફ તરવામાં તેને મદદરૂપ થાય છે। આમ આપણે અહીંયા ત્રણ વસ્તુ વિશે જોયું। એક, સૌથી પહેલાં જોયું શુક્રપિંડ, શુક્રપિંડ ક્યાં આવેલું છે તેનું કાર્ય જોયું, ત્યાર પછી શુક્રવાહિની ક્યાં આવેલી છે તેના કાર્ય વિશે જોયું, અને લાસ્ટ શુક્રકોષ વિશે આપણે માહિતી મેળવી। ઓકે, આ થયું આખું નરપ્રજનન તંત્ર। હવે આપણે સેમ જેવું નરપ્રજનન તંત્ર જોયું તે જ રીતે સ્ત્રીનું પ્રજનન તંત્ર જોઈએ। માંદા પ્રજનન કોષો એટલે કે અંડકોષોનું નિર્માણ અંડાશયમાં થાય છે। અંડકોષોનું નિર્માણ ક્યાં થાય છે? તો કે અંડકોષોનું નિર્માણ અંડાશયમાં થાય છે। ઉપરાંત અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટ્રોનનું પણ નિર્માણ થાય છે, જેમ આપણે આગળ જોયું નર માટે, તે જ રીતે માંદા માટે પણ અહીંયા જોઈએ તો કે માંદા પ્રજનન કોષોનું નિર્માણ એટલે કે અંડકોષોનું નિર્માણ અંડાશયમાં થાય છે। તે જ માટે નર જેવું નર માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન જે ક્યાં બનતો હતો? તો કે શુક્રપિંડમાંથી જ નિર્માણ પામતો હતો, શુક્રકોષમાં જ નિર્માણ પામતો હતો। તે જ રીતે અહીંયા આગળ આપણે જોઈએ તો કે અંડકોષોનું જેવું નિર્માણ અંડાશયમાં થાય છે, તે જ રીતે જાતીય અંતઃસ્ત્રાવ એ પ્રોજેસ્ટ્રોનનું નિર્માણ પણ ક્યાં થાય છે? તો કે અંડાશયમાં થાય છે। આગળ, છોકરીના જન્મ સમયે અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે। જ્યારે એ છોકરીનો જન્મ થાય છે તે દરમિયાન તેમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે। એ વખતે જે જન્મ થાય તે દરમિયાન એની અંદર અંડપુટિકાઓ આવેલી હોય છે, પરંતુ તે કેવી હોય છે? અપરિપક્વ હોય છે, અને જેવું યુવાવસ્થામાં પ્રવેશે તે દરમિયાન તે પરિપક્વ બને છે, જેમાંથી યુવાના પ્રારંભમાં તેમાંથી કેટલાક પરિપક્વ અંડકોષો થવા માંડે છે, અને જેવું યુવાવસ્થાનો પ્રારંભ સમય થાય તે દરમિયાન તે કોષો કેવા થાય છે? પરિપક્વ બનવા માંડે છે। અહીંયા આકૃતિ આપેલી છે, એ માંદા પ્રજનન તંત્ર છે। કોનો કોનો સમાવેશ થાય છે એ જોઈએ અહીંયા। અંડવાહિની, અંડવાહિનીને ફેલોપિયન નલિકા પણ કહેવામાં આવે છે, અંડપિંડ, ગર્ભાશય, ગ્રીવા, યોનિ વગેરેનો સમાવેશ શામાં થાય છે? તો કે સ્ત્રીના પ્રજનન તંત્રમાં થાય છે। ઓકે, આગળ જોઈએ, ચાલો અંડવાહિની, પાતળી વાહિનીઓ જેને ફેલોપિયન નલિકા પણ કહેવાય છે, અંડકોષોનું વહન ગર્ભાશય સુધી કરે છે। હવે એનું કાર્ય શું છે અંડવાહિનીનું? તો કે અંડવાહિની એ અંડકોષોનું વહન ગર્ભાશય સુધી કરવાનું કાર્ય કરે છે। ત્યાર પછીનો ટોપિક છે ગર્ભાશય। બંને તરફની અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક નાશપતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહે છે। જો અહીંયા ઉપર આકૃતિમાં આપેલું છે, આ જે ભાગ બતાવ્યો છે તેને આપણે શું કહીએ છીએ? ગર્ભાશય કહીએ છીએ। આગળ, ત્યાર પછી છે ગ્રીવા। ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે, અને લાસ્ટ છે ગ્રીવા। તો કે ગ્રીવા એ ગર્ભાશય એ ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે। ઓકે, એટલે આપણે અહીંયા સ્ત્રીનું પ્રજનન તંત્ર જોયું, જેમાં અંડવાહિની, ગર્ભાશય અને ગ્રીવા વિશે માહિતી મેળવી। આગળ જોઈએ હવે, મનુષ્યમાં નર અને માંદા વચ્ચે મૈથુન ક્રિયા સમજાવો। ચલો જોઈએ, અહીંયા મનુષ્યમાં નર અને માંદા વચ્ચે મૈથુન એટલે કે જાતીય સમાગમ થાય છે, ત્યારે સામૂહિક રીતે શુક્રકોષો યોનિ માર્ગમાં
दाखल थाय छे। आपणे आगळ योनिमार्ग छे, शुक्रकोष छे, एना विशे अभ्यास करी चूक्या छे કે નર અને માદા વચ્ચે જ્યારે જાતીય સમાગમની ક્રિયા થાય છે તે દરમિયાન સામૂહિક રીતે શુક્રકોષ જે હોય છે એ માદાની યોનિમાર્ગમાં દાખલ થાય છે। શુક્રકોષ ઉપરની તરફ વહન પામી અંડવાહિની સુધી પહોંચે છે અને એ શુક્રકોષ જે છે વહન પામીને ઉપરની તરફ અંડવાહિની સુધી પહોંચે છે। અંડવાહિની એટલે કે ફેલોપિન નલિકામાં અંડકોષની સાથે શુક્રકોષનું સંમિલન થાય છે અને જે દરમિયાન જો અંડવાહિની દરમિયાન અંડકોષનું નિર્માણ થયું હોય તો એ અંડકોષ સાથે શુક્રકોષનું સંમિલન થાય છે એટલે કે શુક્રકોષ અને અંડકોષ એકબીજાને મળે છે અને અંડકોષનું શુક્રકોષ વડે ફલન થાય છે અને ફલન પછી ફલિત અંડકોષ એટલે કે ફલિતાંડનું ગર્ભાશયમાં સ્થાપન થાય છે અને જે અંડકોષનું શુક્રાશય દ્વારા જો ફલિત થાય ફલન થાય તો એ ફલિતાંડનું ગર્ભાશયમાં સ્થાપન થાય છે અને વિભાજનની શરૂઆત થાય છે અને એ દરમિયાન જ્યારે ગર્ભાશયમાં સ્થાપન થાય તે દરમિયાન તેની વિભાજનની ક્રિયા શરૂ થાય છે। માતાનું શરીર ગર્ભધારણ તેમજ ગર્ભના વિકાસ માટે વિશેષ રૂપે અનુકૂલિત વાતાવરણ ધરાવે છે। આમ ગર્ભાશય દ્વારા પ્રત્યેક મહિને ભ્રૂણને ગ્રહણ કરવા તેમજ ભ્રૂણના ખોરાક માટે નિયત તૈયારી થાય છે। ગર્ભાશયના અંતઃ આવરણ જે માસલ હોય છે તેને એન્ડોમેનિયમ કહે છે। જે અંદરની તરફ આવરણ આવેલું હોય છે જે માસલ હોય છે અને તેને એન્ડોમેનિયમ કહેવામાં આવે છે। એન્ડોમેટ્રિયમ ભ્રૂણના પોષણ માટે રુધિર પ્રવાહ પણ વધી જાય છે। આમ ફલન બાદ ફલિતાંડ ગર્ભાશયમાં સ્થાપિત પામી ભ્રૂણમાં ફેરવાય છે અને જેવું તેમાં સ્થાપન થાય છે તે દરમિયાન ગર્ભાશયમાં સ્થાપન પામીને ભ્રૂણમાં ફેરવાઈ જાય છે। આમ આપણે અહીંયા જોયું કે મનુષ્ય નર અને માદામાં જે જાતીય સમાગમ થાય છે તે દરમિયાન ફલનની ક્રિયા કેવી રીતે થાય છે એ હવે આગળ જોઈએ। ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થાપન અને નવજાત શિશુનો જન્મ સમજાવો કે ભ્રૂણનું સ્થાપન થયું ત્યારબાદ નવજાત શિશુનો જન્મ કેવી રીતે થાય છે ચલો જોઈએ। ગર્ભાશયમાં ફલિતાંડનું સ્થાપન અને વિભાજન થાય છે। ભ્રૂણને માતાના શરીરના રુધિરમાંથી જ પોષણ મળે છે તો કે જે ભ્રૂણ છે એ ભ્રૂણને માતાનું જે શરીર છે તેમાંથી તેને રુધિરમાંથી જ તેને પોષણ મેળવે છે। તેની સાથે સંકળાયેલી વિશેષ રચનાઓને જરાયુ કહેવામાં આવે છે અને એ પોષણમાં મદદ કરવાવાળી જે વિશિષ્ટ રચના છે જેને જરાયુ કહે છે। જરાયુ રકાબી જેવી રચના ધરાવે છે જે ગર્ભાશયની દિવાલમાં સમાય છે જેમાં ભ્રૂણની તરફની પેશીમાં પ્રવર્ધ હોય છે અને ગર્ભાશયની દિવાલમાં જે જરાયું છે એ ક્યાં આવેલું છે તો કે રકાબી જેવી રચના છે તે ગર્ભાશયની દિવાલમાં સમાય છે જેમાં ભ્રૂણની તરફની પેશીમાં પ્રવર્ધ હોય છે એટલે કે જે શું કરે છે તો કે ભ્રૂણ જે છે એની તરફ થોડો પ્રવર્ધ વધારે છે। માતાની પેશીઓમાં રુધિર કોટરો હોય છે જે પ્રવર્ધને આચ્છાદિત કરે છે જે માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ ઓક્સિજન અને અન્ય પદાર્થોના સ્થળાંતર માટે વિશાળ વિસ્તાર પૂરો પાડે છે એટલે કે છે કે માતાના પેશીઓમાં જે રુધિરકોટરો આવેલા હોય છે રુધિરકોટકો એ શું કરે છે તો કે પ્રવર્ધને આચ્છાદિત કરે છે એટલે કે જે પ્રવર્ધની ગતિ હોય છે તેને આચ્છાદિત એટલે થોડી ધીમી કરે છે અને જે માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ આપે છે ઓક્સિજન આપે છે અને અન્ય પદાર્થોના સ્થળાંતરમાં વિશેષ વિસ્તાર પૂરો પાડે છે। વિકાસશીલ ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે જેનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતર દ્વારા થાય છે અને એ જે નિકાલ કરે છે ઉત્સર્ગ પદાર્થો જે છે એ ઉત્પન્ન થાય છે અને તેનો નિકાલ ક્યાં થાય છે તો કે જરાયુના માધ્યમ દ્વારા જ તેનો નિકાલ થાય છે અને એ નકામા પદાર્થોનો નિકાલ ક્યાં થાય છે તો કે માતાના રુધિરના સ્થળાંતરમાં થાય છે। માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ 9 મહિના લાગે છે એટલે કે છે કે ગર્ભ વિકસિત થવા માટે કેટલા મહિના લાગે છે તો કે 9 મહિના લાગે છે। પૂર્ણ વિકસિત ગર્ભ નવજાત શિશુનો જન્મ ગર્ભાશયની પેશીઓના લયબંધ સંકોચનથી થાય છે અને ત્યારબાદ નવજાત શિશુનો જન્મ થાય છે। આમ આપણે અહીંયા જોયું જે ભ્રૂણ રહે છે ગર્ભાશયમાં એ ભ્રૂણથી લઈને નવજાત શિશુના જન્મ વિશેની માહિતી મેળવી અને ભ્રૂણને પોષણ કેવી રીતે મળે છે તે પણ આપણે જોયું। હવે આગળ જોઈએ ઋતુસ્ત્રાવ થવાનું કારણ આપો કે જે ઋતુસ્ત્રાવ થાય છે તેનું કારણ શું છે જોઈએ।
અંડકોષનું ફલન થતું જ નથી ત્યારે લગભગ એક દિવસ સુધી જીવિત રહે છે. થતું જ નથી ત્યારે અહીંયા કે છે અંડકોષનું ફલન થતું જ નથી ત્યારે લગભગ એક દિવસ સુધી જીવિત રહે છે. તેમજ આ તબક્કે ગર્ભાશય પણ ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે તેની અંદરની દિવાલ માંસલ અને નરમ બનાવે છે. તેમાં પોષક પુષ્કળ રુધિર કેશિકાઓ હોય છે જે ફલન થવાની અવસ્થામાં પોષણ માટે જરૂરી છે. હવે કહે છે કે અંડકોષનું ફલન થતું નથી, અથવા તો બીજી વસ્તુ કહીએ કે અંડકોષ જે છે એ લગભગ એક દિવસ સુધી જીવિત રહે છે, અને તે આ તબક્કે ગર્ભાશય પણ ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે અંતઃકોષ દિવાલ જે છે એ માંસલ અને નરમ બનાવે છે, અને એમાં રુધિર કેશિકાઓ આવેલી હોય છે જે ફલન થવાની ક્રિયા હોય તો તે દરમિયાન આવશ્યક છે. અંડકોષનું ફલન ન થવાને કારણે અંતઃ આવરણની જાડી પોચી રુધિર કેશિકાઓ યુક્ત દિવાલની જરૂરિયાત ન હોવાથી ધીરે ધીરે તૂટે છે. તો કે જે રુધિર કેશિકાઓ યુક્ત દિવાલ બનેલી હોય છે તે અહીંયા આગળ જ્યારે ફલન થવાની ક્રિયા બનતી નથી, ફલન થતું નથી, તે દરમિયાન જે દિવાલ બનેલી છે એ દિવાલ ધીરે ધીરે શું બને તૂટે છે, તો કે રુધિર કેશિકાઓની દિવાલ છે માટે તે દિવાલ તૂટે છે અને ધીરે ધીરે તૂટે જ છે. યોનિમાર્ગ દ્વારા રુધિર અને શ્લેષ્મના રૂપે આવરણના ટુકડા શરીરમાંથી બહાર નીકળે છે, અને જે દિવાલ બનેલી હતી, જે ગર્ભ ધારણ કરવા માટે તૈયાર હતી પરંતુ તે ગર્ભનું ફલન થતું નથી અને અંડકોષનું ફલન થતું નથી માટે જે દિવાલ બનેલી છે એ દિવાલ ધીરે ધીરે તૂટે છે અને તે રુધિર સ્વરૂપે શરીરમાંથી બહાર આવે છે. લગભગ દર મહિને આ ક્રિયા સ્ત્રીઓમાં થાય છે. તેને ઋતુસ્ત્રાવ અથવા તો રજોધર્મ અથવા તો માસિક સ્ત્રાવ કહે છે. લગભગ દર મહિને આ જે ક્રિયા છે એ સ્ત્રીમાં થાય છે, અને જેને ઋતુસ્ત્રાવ, રજોધર્મ, માસિક સ્ત્રાવ વગેરે કહીએ છીએ. ઋતુસ્રાવની અવધિ લગભગ 2-8 દિવસની હોય છે. જે ઋતુસ્રાવ થાય છે તેની અવધિ કેટલી હોય છે, તો કે તેનો સમયગાળો કેટલો હોય છે, તો કે 2-8 દિવસનો હોય છે. ઓકે, આગળ જોઈએ. જાતીય સમાગમ દ્વારા સ્વાસ્થ્ય પર કઈ અસરો જોવા મળે છે? જે જાતીય સમાગમની ક્રિયા થાય છે તે દરમિયાન સ્વાસ્થ્ય પર કઈ અસરો જોવા મળે છે જોઈએ. જાતીય સમાગમમાં નર અને માદા સંકળાયેલ છે ત્યારે જો બેમાંથી કોઈ એક રોગગ્રસ્ત હોય તો તરત જ તેના સાથીને રોગ થાય છે. જો બેમાંથી કોઈ એક પણ રોગગ્રસ્ત હોય તો તેના સાથી જે હોય છે એને પણ રોગ થાય છે. કારણ કે જાતીય સમાગમ દરમિયાન બંને વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત હોય છે, માટે એકને રોગ હોય તો બીજાને પણ રોગ થવાની સંભાવના રહેલી છે. ગનોરિયા અને સિફિલિસ જેવા બેક્ટેરિયાજન્ય રોગો તેમજ વાયરસ દ્વારા સંક્રમણ પામતા રોગો જેવા કે મસા તેમજ HIV એડ્સ થાય છે. આમ પ્રાજનિક સ્વાસ્થ્ય જોખમાય છે. બરાબર, આ જોયું કે ગનોરિયા છે, સિફિલિસ છે જેવા બેક્ટેરિયા દ્વારા થતા રોગો તેમજ HIV એડ્સ પોઝિટિવવાળા જે હોય એ રોગો, એવા લોકો જો એકબીજાના જાતીય સમાગમમાં આવે, એકબીજાના જાતીય સંપર્કમાં આવે તો તેઓને જાતીય રોગ થવાની અસરના રહે છે અને તેનું સ્વાસ્થ્ય જે છે એ જોખમાય છે. આગળ ગર્ભ નિરોધનની વિવિધ રીતો જણાવો. જે ગર્ભ રહે છે એ ગર્ભ નિરોધન માટેની ન રહે તેની માટેની વિવિધ રીતો વિશે જોઈએ. જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની સંભાવના રહે છે, પરંતુ જ્યારે સ્ત્રી માનસિક રીતે ગર્ભધારણ કરવા તૈયાર નથી તો ગર્ભધારણ થવાથી તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પડે છે. આ તબક્કે ગર્ભનું નિરોધન થવું જરૂરી છે, જેની વિવિધ રીતો નીચે મુજબ આપેલી છે. પહેલું છે યાંત્રિક અવરોધન, યાંત્રિક રીતે અવરોધન. તો કે શિશ્ન ઉપર નિરોધ પહેરીને અથવા તો યોનિમાં રાખી શકાય તેવા સાધનોનો ઉપયોગ કરીને શુક્રકોષ અને અંડકોષનું મિલન અટકાવાય છે. સ્ત્રીઓના ગર્ભાશયમાં આકડી કે કોપરટીને સ્થાપિત કરવામાં આવે છે, જે ગર્ભાશયમાં ગર્ભસ્થાપનને અટકાવે છે. મર્યાદા, આકડી કે કોપરટી મૂકવાથી ગર્ભાશય કૃત્રિમ રીતે ઉત્તેજિત રહે છે, તેથી
કેટલીક વિપરીત અસરો થઈ શકે છે. એટલે કે કોપરટી જે છે એ આંકડી જે છે એ ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે અને તે કેવું હોય છે તો કે કૃત્રિમ હોય છે, તો તેની જે કેટલીક વિપરીત અસરો થાય છે. આપણે આ પહેલું જોયું યાંત્રિક અવરોધન, હવે બીજું છે રાસાયણિક અવરોધન. ચાલો જોઈએ રાસાયણિક અવરોધ. ગર્ભનિરોધક ગોળીઓમાં ચોક્કસ માત્રામાં અંતઃસ્ત્રાવો આવેલા હોય છે જે શરીરમાં અંતઃસ્ત્રાવના સંતુલનમાં પરિવર્તન લાવે છે, જેના લીધે અંડપતનની ક્રિયા થતી નથી, અંડપતનની ક્રિયા થતી નથી અને ફલન થતું નથી. એટલે જે ગર્ભનિરોધક જે ગોળીઓ છે એ કેવી છે, રાસાયણિક અવરોધમાં મદદ થાય છે. એની મર્યાદા પણ છે. ગર્ભનિરોધક ગોળીમાં અંતઃસ્ત્રાવ હોવાથી અંતઃસ્ત્રાવના સંતુલનમાં ફેરફાર કરે છે, તેનાથી કેટલીક વિપરીત અસરો જોવા મળે છે. શસ્ત્રક્રિયા આ ત્રીજી ક્રિયા આવી. પહેલું જોયું યાંત્રિક ક્રિયા, બીજું જોયું રાસાયણિક અને ત્રીજું આવશે શસ્ત્રક્રિયા. પુરુષમાં શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિનીને અવરોધીને શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે છે, જેમાં શુક્રકોષોનું સ્થળાંતર થતું નથી. સ્ત્રીઓમાં અંડવાહિની એટલે કે ફેલોપિયન નળકના અવરોધીને અંડકોષોને ગર્ભાશય સુધી પહોંચતો અટકાવવામાં આવે છે. આમ સર્જરી એટલે કે ઓપરેશન દ્વારા અવરોધ ઉત્પન્ન કરીને ફલન થતું અટકાવાય છે. આ પદ્ધતિ ખૂબ જ સુરક્ષિત છે. મર્યાદા, પર્યાપ્ત સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ અથવા તો બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા ગર્ભનિરોધન વિશેની માહિતી મેળવી, અહીંયા ટોટલી આપણે લિંગી પ્રજનન વિશે માહિતી મેળવી. આ સાથે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટરમાં આપણે લિંગી અને અલિંગી બંને પ્રકારના પ્રજનન વિશે જોયું. ઓકે, આગળથી નેક્સ્ટ લેક્ચરથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.